नमस्कार विद्यार्थी मित्रों, विद्यार्थी मित्रों धोरण 9 गुजराती माध्यमની અંદર ગણિત વિષય સોરી વિજ્ઞાન વિષયની અંદર આપણે પ્રકરણ નંબર 5 સજીવોનો પાયાનો એકમ કેતા કે કોષ વિશે આપણે અભ્યાસ કર્યો. શરૂઆતના વિડિયોથી આપણે અલગ અલગ વિષયો પર ચર્ચા કરતા આવ્યા છે. આજે નવો એક ટોપિક નવો એક વિષય વિશે વાત કરીશું. જે 5.2.4 કેતા કે કોષ રસ જો અતિ સૂક્ષ્મ જે કોષ છે જેને આપણે માઇક્રોસ્કોપ વડે દેખીએ છીએ એ કોષ વિશે આ ચેપ્ટર ની અંદર કેટલું ડિટેલ્સ થી આપણે સમજૂતી આપી છે. આપણે આટલું મોટું શરીર અથવા જે કોઈ સજીવો છે એના શરીરમાં એક સૂક્ષ્મ ભાગ જે કોષ કહેવાય છે અને કોષના પણ અલગ અલગ એવા વિભાગો અને અલગ અલગ સમજૂતી વડે આપણે ઘણો ઊંડાણપૂર્વક આ પ્રકરણની અંદર સમજાવ્યું છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણ તમે વાંચો તો કદાચ તમને એવું થશે કે અન્ય પ્રકરણોની કમ્પેરિઝનમાં આ પ્રકરણમાં તમને ઝડપથી યાદ નહીં રહે. ઘણી વખત તૈયાર કરવું ઘણું થોડું અઘરું પડશે, પરંતુ જો તમે વ્યવસ્થિત રીતે એના જુદા જુદા ભાગ પાડશો, તમને કોઈ વસ્તુનો ખ્યાલ ના આવે તો મોબાઈલ ની અંદર સર્ચ કરીને એની આકૃતિ વિશે વિચારશો અથવા બુક ની અંદર આકૃતિ અથવા એની સિવાય કોઈ તમારી પાસે અન્ય પુસ્તકો હોય અને જો એની અંદર કોઈ રંગીન આકૃતિ આપેલી હોય અને એ આકૃતિને ધ્યાનમાં લઈને તમે થોડી તૈયારી કરશો તો તમને કદાચ એ વિભાગ તમને તૈયાર કરવો સરળ રહેશે. એના નાના નાના એવા ભાગ પાડો, કોઈ પણ વસ્તુ હોય એની રચના કેવી રીતના છે, એનું કાર્ય શું છે, એ ક્યાં આવેલું છે, અન્યની સાપેક્ષે પોતે કઈ રીતના અલગ પડે છે અને એના સિવાય થોડી આપણી સામાન્ય સમજૂતી કે ભાઈ આવું હોઈ શકે, આ છે તે છે, એવી રીતના તમે જો તમે તૈયારી કરશો તો દરેકે દરેક ટોપિકને તમે વ્યવસ્થિત રીતે સમજી શકશો. અન્ય પ્રકરણોની સાપેક્ષે આ પ્રકરણો આપણને ઝડપથી યાદ રહેતા નથી, એને 2-5 વખત લખવા પડે, વ્યવસ્થિત આકૃતિઓ વડે સમજવા પડે અને દરેકે દરેક લાઈનને તમારે વ્યવસ્થિત સમજવી પડે. અમુક લાઈનના અમુક વર્ડ નીચે તમે અંડરલાઈન કરીને એને યાદ રાખવા પ્રયત્ન કરવો પડશે, તો તમને આ પ્રકરણની અંદર અલગ અલગ વિભાગો યાદ રહેશે. આજે એક નવો ટોપિક છે કોષ રસ. આપણી ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર 62 ઉપર કોષ રસ વિશે સમજાવ્યું છે, જેને અંગ્રેજીમાં સાયટોપ્લાઝમ કહેવામાં આવે છે. બરાબર છે, તો આ સાયટોપ્લાઝમ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. જ્યારે આપણે ડુંગળીના કોષ તેમજ માનવ ગર્ભના અંદરના કોષોનું હંગામી અસ્થાપન જોયું ત્યારે આપણે જોયું હતું સેના વિશે કોષ રસની અહીંયા શરૂઆતમાં વ્યાખ્યા આપેલી છે કે પ્રત્યેક કોષનો મોટો પ્રદેશ એ કોષ રસ પટલ દ્વારા આવરિત હતો. જે કોઈ કોષ હોય એનો મોટા ભાગનો પ્રદેશ બાહ્ય ભાગ કોષ દિવાલ કોષ રસ પટલ એના દ્વારા આવરિત હોય છે, એના દ્વારા કવર થયેલો હોય છે અને એની અંદર એક ખૂબ આછું અભિરંજન ધરાવતું ઘટ પ્રવાહી હોય. કેવું? તો કે આછું અભિરંજન ધરાવતું, એનો આછો એક રંગ હોય અને ખૂબ ઘટ એવું પ્રવાહી હોય. બરાબર છે, ઘટ પ્રવાહી. તમે ઉદાહરણ તરીકે દિવેલ કે આપણને ખબર છે કે પાણીની સાપેક્ષ એ ઘટ છે, કેમ કે એની ઘનતા વધુ છે. તો એવું ઘટ પ્રવાહી હોય જેને કોષ રસ કહેવામાં આવે છે. આ કોષ રસ એ કોષ રસ પટલની અંદર આવેલું તરલ પ્રવાહી છે. કોષ રસ શું છે એની વ્યાખ્યા આવી પહેલા કે આછું અભિરંજન કોષ રસ પટલની અંદર આવેલું આછું અભિરંજન ધરાવતું ઘટ પ્રવાહી છે જેને કોષ રસ કહેવાય. અને આ કોષ રસ એ કોષ રસ પટલની અંદર આવેલું તરલ પ્રવાહી તે વિશિષ્ટ પ્રકારના કોષીય અંગિકાઓ પણ ધરાવે છે. આ કોષ રસ શું ધરાવે? વિશિષ્ટ પ્રકારની કોષરસીય અંગિકાઓ. આ પ્રત્યેક અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે. બરાબર છે, શું કરે છે? આ દરેક અંગિકાઓ, આગળ મેં વાત કરી હતી કે કોષની અંદર રહેલી અંગિકાઓ અલગ અલગ કોઈ કાર્ય કરે છે.
તમે જુઓ આગળ આપણે બે કોષ વિશે સમજ્યા આદિ કોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ એની અંદર ચોથા મુદ્દાની અંદર તમને લખ્યું છે પટલકીય અંગિકાઓ સેમાં જોવા મળે છે સુકોષ કેન્દ્રીય કોષની અંદર બરાબર છે તો આ જે વિભાગ આવશે ઘણો બધો વિભાગ બરાબર છે જે અંગિકાઓ વિશેની વાત હોય તો સુકોષ કેન્દ્રીય કોષ વિશેની વાત હોય આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર આપણને આવી કોઈ અંગિકાઓ જોવા મળતી નથી કોષીય અંગિકાઓ પટલો દ્વારા આવરિત હોય છે અંગિકાઓ સેના દ્વારા પટલ એટલે કોઈ દીવાલ ધારો કે બરાબર છે કોઈ એનું બોર્ડર હોય કોઈ આવરિત ભાગ હોય એના દ્વારા આવરિત હોય છે પરંતુ આદિ કોષ કેન્દ્રીય કોષમાં સ્પષ્ટ કેન્દ્રીય પ્રદેશ તેમજ પટલીય કોષીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે બીજી તરફ સુકોષ કેન્દ્રીય કોષ એ કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓ ધરાવે છે આની અંદર આપણે વાત કરી કે મે હમણાં તમને કીધું કે કોષના જે બે પ્રકાર છે એની અંદર ચોથો મુદ્દો જોશો તો એના વિશેની અહીંયા આ એક નાના ફકરાની અંદર વાત છે કે પટલીય અંગિકાઓ સેમાં જોવા મળે છે સુકોષ કેન્દ્રીય કોષની અંદર આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર એ જોવા મળતી નથી બસ એ અહીંયા સમજાવ્યું છે એના નીચેનો ફકરો પટલનું મહત્વ પટલ એટલે કે બાહ્ય આવરણ બરાબર છે જે કોઈ પ્રવાહીને બાહ્ય બહારની તરફ જતા રોકે અથવા બાહ્ય કોઈ વાતાવરણમાં કોઈ પ્રવાહી કે હવાને અંદર આવતું રોકે છે બરાબર છે અંદર આવવા દે છે ખરા પણ પોતે એક આગળ વાત કરી કે એ પસંદગીવાન પટલ છે બરાબર છે તો એના વિશેની વાત કે પટલ એટલે કે બાહ્ય આવરણ પટલનું મહત્વ વાયરસના ઉદાહરણ દ્વારા સમજાવી શકાય જો અત્યારે બહુ ચર્ચામાં ચાલી રહ્યું છે વાયરસને એ વાયરસ વિશે આ કોરોના સોરી એ વાયરસના એક રોગ જે અત્યારે આપણને દરેક નાના મોટા દરેક લોકોને આપણને ખ્યાલ આવે એવો સરસ ટોપિક જે કોરોના અત્યારે ચાલી રહ્યો છે ઘણા સમયથી બરાબર છે લગભગ એક વર્ષ ઉપરનો સમય વીતી ગયો છે એના વિશે આપણને ધોરણ 9 ની અંદર અત્યારે મેં તમને પ્રોજેક્ટ આપ્યો છે બરાબર છે તો સાથે સાથે એની વાત કરીએ કે દરેક વિદ્યાર્થીઓ તમે અને તમારા મિત્રોને પણ પ્રોજેક્ટ વિશે કહેવાનું છે કે આ પ્રોજેક્ટ રેડી કરવાનો છે ટોપિક આપ્યો છે કોરોના એક વૈશ્વિક મહામારી એની અંદર કોરોના પ્રારંભથી લઈ અત્યાર સુધી જે કોઈ વસ્તુ તમે જાણતા હોય જે કોઈ વિશિષ્ટ આપણે વિજ્ઞાનને લગતી માહિતી હોય બરાબર છે વધારે પડતું એવું નહીં કે માસ્ક પહેરવું જોઈએ આટલો દંડ થાય છે અને આ તે બધી અફવા એવું બધું કોઈ ખોટું લખાણ લખવાની જરૂર નથી વિજ્ઞાનને અનુલક્ષીને આપણને જે કોઈ માહિતી હોય એ વ્યવસ્થિત લખાણ લખી લખવાની છે કોઈ બાહ્ય આપણે નેટ પરથી માહિતી સીધી ચોંટાડવાની નથી બરાબર છે બીજું કે એના કોઈ ચિત્રો મળે તો ચિત્રને અનુલક્ષીને તમારે વિગત લખવાની છે અલગ અલગ ફિલ્ડની અંદર બરાબર દરેક પાસાઓને તમારે આવરી લેવાના છે સાથે સાથે પોઝિટિવ બાબતોને ધ્યાનમાં લેવાની છે અને અમુક નેગેટિવ બાબતો આપણને કેવી રીતે સ્પર્શી ગઈ બરાબર છે જેમ કે વિશ્વની અંદર ઘણા લોકોના મૃત્યુ પામ્યા બરાબર છે તો એવી કોઈ વાત હોય બરાબર છે એનો કોઈ રેશિયો હોય બરાબર એક ટકાવારી પ્રમાણ હોય બરાબર છે આવી દરેકે દરેક વસ્તુ સાથે સાથે એને લીધે આપણને કયો કયો ફાયદો પણ થયો છે બરાબર છે જે આ સમય જાય છે બરાબર આ સમયને અનુલક્ષીને આપણને ઘણો એવો ફાયદો પણ છે તો આ દરેકે દરેક વસ્તુ તમારે પ્રોજેક્ટમાં લખવાનું છે અને એ પ્રોજેક્ટ આજે 5 તારીખે બરાબર છે જે તમને પીડીએફ મોકલેલી છે એની અંદર મેં લખાણ લખ્યું છે કે તમારે સમજૂતી સાથે કોઈ ચિત્ર બરાબર દરેકે દરેક વસ્તુ તૈયાર કરી પ્રોજેક્ટ રોલ નંબર નામ ધોરણ વર્ગ દરેક વસ્તુ લખીને અહીંયા જ્યારે તમે કોઈ વખત આવો બરાબર છે નેક્સ્ટ ટાઈમ જ્યારે ટેસ્ટના પેપરો અહીંયા સબમિટ કરાવવાના હોય કે બીજી કોઈ રીતે તો અહીંયા નીચે એ તમારે જમા કરાવવાનું રહેશે બરાબર છે આવા 2-3 પ્રોજેક્ટ આપણે આ વર્ષ દરમિયાન કરીશું બરાબર છે લગભગ આ પહેલો બીજો પ્રોજેક્ટ હશે અગાઉ મેં તમને કોઈ વિશે વાત કરી હશે પણ આ પહેલો પ્રોજેક્ટ એમ સમજીને વ્યવસ્થિત રીતે તમારે તૈયાર કરવાનો જે કોઈ મિત્રો જાણતા ના હોય એને પણ જાણ કરવાની અને આવા પ્રોજેક્ટના માર્ક્સ પરથી તમને ઇન્ટરનલ માર્ક્સ મળશે બરાબર છે એની પણ આપણે ધ્યાનમાં લેવાનું છે આગળ વાત કરીએ પટલનું મહત્વ
वायरस ना उदाहरण द्वारा समझी सके कि वायरस कोई पण प्रकार ना पटल धरावता नथी। आ वायरस ने पटल धरावता नथी એટલા માટે જ અત્યારે તમને એમ કે સાબુ કે કોઈથી હાથ ધુઓ બરાબર છે તો એ વાયરસનો ત્યાં નાશ થાય છે બરાબર છે ઝડપથી દૂર થાય છે એ મૃત પામે છે બરાબર છે તેથી તેઓ ત્યાં જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી બાહ્ય રીતે અમુક સમયથી વધારે એ જીવંત રહેતા નથી કેમ કેમ એ પટલની ગેરહાજરી હોય છે જ્યાં સુધી તેઓ જીવંત શરીરમાં દાખલ થઈ કોષની યાંત્રિકી દ્વારા પોતાનું ગુણન ન કરી લે જુઓ પોતાનું ગુણન કરે છે એટલે સતત ગુણાકાર થઈને વધતા જાય છે ક્યારે તો કે જો એ શરીરની અંદર દાખલ થઈ ગયો જીવંત શરીરની અંદર દાખલ થયો તો એને પોષણ મળી રહે બરાબર છે અને એટલા માટે સતત એનો વધારો થાય બરાબર તો એક આ વાયરસ વિશે અહીંયા પટલને અનુલક્ષીને વાત કરી છે આગળ 5.2.5 કોષીય અંગિકાઓ વિશે આપણને સમજૂતી આપી છે જેની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું ઓકે થેન્ક યુ